હેલો સર, મારો ક્વેશ્ચન એ છે કે ગુજરાતનો જે ટાઈપનો માહોલ છે, ખાવું પીવું ને મોજ કરવું, એમાં ભણવા અને ફોકસ અને કોમ્પિટિટિવ એક્ઝામ ઉપર કોન્સન્ટ્રેશન કેમ બનાવી રાખો? અઘરો સવાલ છે. કારણ કે આપણે છે ને અહીંયા કોણ જાણે આમ એવું મગજમાં નાખી દીધું છે કે જિંદગી એટલે જલસા, અને એ જલસા પાછા એ લોકોના અમુક એક પરિમાણો છે કે તમે આ આ આ આ કરતા હો ને તો જ એને જલસા કહેવાય. ઓકે, એટલે તમે એમ કહો કે મને મારા ઘરે બેસી અને પિક્ચર જોવામાં મને જલસો પડે છે, કે મને એક બુક વાંચીને જલસો પડે છે, કે મને લખીને જલસો પડે છે, કે કોઈ મારે એક સ્ટુડન્ટ છે હમણાં જેનું પેઇન્ટિંગ મૂક્યું હતું, ચિત્રકામ કરીને મને જલસો પડે, મારું મન આનંદિત છે, તો ના, એ લોકોના મનથી તમે જલસો ક્યારે કહેવાય? પાર્ટી કરતા હો, બહાર ખાવા પીવા જતા હો, ફ્રેન્ડ જ્યારે કે સગા વારે રખડતા હો, ઓકે, તો અને એ એમાં મતલબ અઘરું છે એમાં. એટલે હું દિલ્હીમાં ભણતો ને તો મારે એક ટાઈમ એવો હતો કે સાંજના ટાઈમે ચા બહાર પીવા જાઉં ને તો અઘરું હતું, કોઈ ફ્રેન્ડ દેખાઈ જાય ને તો ખીજાય, પઢ લો મા બાપને પઢને કે લીએ ભેજા હે, તફરી ક્યું માર રહે હો. ઓકે, તફરી એટલે આપણે રખડપટ્ટી જને કહીએ. એટલે ત્યાં ફ્રેન્ડ્સ આવા હતા, અને અહીંયાના ફ્રેન્ડ્સ કેવા હોય કે વર્ષના વચલે દિવસે તમારું મુહૂર્ત આવ્યું હોય વાંચવાનું અને ફોન કરે, અને જો ભૂલથી તમે બોલી ગયા કે વાંચવા બેઠો છું કે બેઠી છું તો શું કહેશે? હાલ ને હવે વાંચીને કોના કલ્યાણ થયા. ઓકે, એટલે આવા આવા ફ્રેન્ડ્સને છે ને તમારા ગામના કમિશનર બંગલા, કલેક્ટર બંગલા આગળ લઈ જવા કે જો ભાઈ વાંચીને કલ્યાણ થયાના ઉદાહરણ. ઓકે, યુનિવર્સિટી લઈ જવા, સાહેબ પ્રોફેસરોના પગાર સાંભળશો, આઈએએસ ઓફિસર ટૂંકા પડે હો, એવા પગાર હોય પ્રોફેસરોના. તો અમારા એક પ્રોફેસર કહેતા હતા, એ કે ક્લાસ હું સુપર ક્લાસ વન છું, બધું એટલે શું બે આઈએએસનો પગાર ભેગો થાય ને ત્યારે મારો પગાર થાય. ઓકે, એટલે ભણીને કલ્યાણ થયેલા લોકો. ઓકે, એટલે ટૂંક અગેન હું એ જ કહીશ ભાઈ, જેને જેમાં મજા આવતી હોય એને કરવા દો યાર. ઓકે, વાહ, મેં કીધું તું ગોખણપટ્ટીની કોમ્પિટિશન નથી, પણ અમુક લોકોને જેન્યુઅનલી ભણીને જ મજા આવે છે. ઓકે, અમુક લોકોએ પોતાનો ગોલ ફિક્સ થઈ ગયો કે મારે આ આ સાઈડ ઉપર જવું છે, તો શું કામ એને ડિસ્ટર્બ કરો છો? આવા માહોલમાં તમારે એક પેલું કહે છે ને, લોકડાઉન ટાઈમે કહેતા હતા કે જે દિવસે લોકડાઉન થયું ને બહુ ફેમસ મીમ થયું હતું, ઇફ યુ કેનોટ ગો આઉટસાઇડ ગો ઇનસાઇડ. ગો ઇનસાઇડની વાત શું થાય છે, હમણાં મેં પંચતંત્ર વાંચી, બહુ મસ્ત બુક છે, બધા વાંચ્યા જેવી બુક છે. તો એમાં એક વાર્તા હતી કે અમુક સિંહના બચ્ચા વચ્ચે એક ઓલાનું શિયાળનું બચ્ચું ભૂલું પડી ગયું. ઓકે, આનાથી જો ઉલટો સિનારિયો હોય કે બધા શિયાળના બચ્ચા વચ્ચે એક સિંહનું બચ્ચું ભૂલું પડી ગયું હોય, અને ઓલા 10-12 શિયાળ ભાઈ બહેનો એને કહેતા હોય કે 5-6 જેટલા હોય એટલા કે તું સિંહ નથી, તું સિંહ નથી, તું સિંહ નથી, તો સિંહનું કામ શું છે? હા, તો તમારા સિંહત્વને ઓળખવાનું અને જનતા કહેતી હોય એનાથી બિલકુલ વિચલિત નહીં થવાનું. તમારે એવું માની લેવાનું, આપણે કહેવત છે ને ગુજરાતીમાં કે સિંહના ટોળા ન હોય. ઓકે, તો તમે જે કામ કરો છો, જે ગોલ લઈને બેઠા છો, એના ઉપર ફોકસ રહ્યો. ઓકે, અને અત્યારે તમે તો બહુ સારા સમયમાં ભણો છો કે ઇન્ટરનેટ છે, તો તમારી પાસે ઘણા બધા ફોરમ છે, એવા બધા ઓનલાઈન ઘણા બધા હોય છે, બ્લોગ્સ ને બધું, કે જેમાં તમે જોઈ શકો કે બીજા લોકો કેટલું ભણે છે, શું પ્રોગ્રેસ કર્યો બીજા લોકોએ, અને તમને આમ એક આમ ડેડિકેટેડ રહ્યો ગોલ તરફ. ઓકે, એટલે મને ઘણા સ્ટુડન્ટ્સ પૂછે કે યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જવું જરૂરી છે, હું કહું હવે જરૂરી નથી ભાઈ. ઓકે, મેં જ્યારે તૈયારી કરી હતી ત્યારે ઇન્ટરનેટ લક્ઝરી હતી. ઓકે, હવે ઇન્ટરનેટ તમારા ખિસ્સામાં છે.
ઓકે. અને 2016 પહેલા 1 GB ઇન્ટરનેટના જેટલા રૂપિયા લેતા હતા ને મહિનાની, 1 GB ના, એટલા રૂપિયામાં તમને રોજની 1.5 GB મળે જ હવે. ઓકે, એટલે હવે તમારા માટે ઓલી આખું નેશનલ કનેક્ટિવિટી ઘરે બેઠા ઇઝીલી મળે છે, એટલે હવે જરૂર નથી. પણ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તમને જ્યાં વધુ સારી રીતે, તમને જ્યાંથી મોટિવેશન મળે, તમને એમ થાય કે માર્ગથી ભટકવા નથી દેતા, ઓકે, તો એવા ફ્રેન્ડ્સ રાખો. બને ત્યાં સુધી સર્કલ ચેન્જ થવાનું છે તમારું. તમે પ્રોફેશનલ લાઈફમાં જાશો એટલે ફ્રેન્ડ સર્કલ ચેન્જ થવાનું જ છે. અને તમે લાખ ઈચ્છશો તમારા સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે, તમને પછી ઓલી પહેલાં જેવી ઓલું કહેવાય ને, ફ્રિકવન્સી મેચ નહીં થાય. ઓકે, અમુક હશે તમારા સ્કૂલ ફ્રેન્ડ્સમાં, 2-3-4-5 ફ્રેન્ડ્સ એવા હશે કે જેની સાથે લાઈફ લોંગ ચાલે, બરાબર, પણ મેજોરિટી સાથે નહીં મેચ કરે. ઓકે, એટલે એ ચેન્જ થવાનું જ છે અને નેચરલી થશે યાર. તમારું સર્કલ ચેન્જ થશે, તમે બહારગામ જાઓ કે પછી જોબ ચેન્જ કરો કે પ્રોફેશન ચેન્જ કરો, એટલે નવા ફ્રેન્ડ્સ બનવાના જ છે. તો અત્યારથી એ રિયાલિટીને સ્વીકારી લ્યો. અને એક વસ્તુ યાદ રાખજો, ફ્રેન્ડ એને કહેવાય જે તમને તમારી કરિયરમાં સફળ થવામાં મદદ કરે. જે મદદ ન કરતા હોય અને અડચણરૂપ હોય ને, એ મિત્ર ન કહેવાય. ઓકે, મારે દિલ્હીમાં 50 ફ્રેન્ડ્સ હતા, હું બહુ સોશિયલ માણસ છું. 50 ફ્રેન્ડ્સ એવા કે જેને હું વીકમાં કે 15 દિવસે એકવાર મળું જ છું. એક એટેમ્પ્ટ આપ્યો યુપીએસસીનો, પ્રિલિમ્સ ફેલ થયો. પછી અમુક જે ખરેખર મિત્રો હોય ને, જે હિતેચ્છુ હોય, ઓકે, ફ્રેન્ડ્સમાં અમુક હિતશત્રુ હોય, ઓકે, હોય મિત્ર પણ, તમને લાગતા હોય મિત્ર પણ હોય હિતશત્રુ. કરતા હોય હિત જ, કંઈક ને કંઈક શીખવતા હોય, પણ કામ શત્રુનું કરતા હોય. તો જે હિતેચ્છુઓ હતા ને, એણે મને સલાહ આપી કે યાર તું શું કરવા આવ્યો છો અહીંયા, આટલું સોશિયલ રહેમાં નહીં તો એક્ઝામ પાસ નહીં થાય. સેકન્ડ એટેમ્પ્ટ બધાથી કટઆઉટ થઈને વાંચ્યું, પ્રિલિમ્સ ક્લિયર થઈ, મેઇન્સ આપી, અને 1 વર્ષ કોઈના ફોન જાજા ઉપાડતો જ નહોતો હું. તો ઓલા 50માંથી 15 બચ્યા. પણ મને ખબર પડી કે આ લોકો સાચા છે. ઓકે, એ 15 હારે હજી દોસ્તી છે. ઓકે, પણ ફ્રેન્ડ્સ એવા આઈડેન્ટિફાઈ કરો જે તમને તમારી કરિયરમાં, તમારા ગોલમાં હેલ્પફુલ થાય, નડે નહીં, બરાબર.